જો બાઇડન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે, તેમણે દેશના હિત માટે ચૂંટણી રેસમાંથી બહાર થઈ રહ્યા હોવાનું જણાવ્યું. તેમણે એક પત્રમાં આ વાત કહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના કિંગ મેકર બન્યા છે. ઓબામાએ 19 જુલાઈએ બાઇડનને રેસમાંથી ખસી જવા સલાહ આપી હતી. ત્યાર પછીથી જ બાઇડનનું ખસી જવાનું લગભગ નિશ્ચિત મનાતું હતું. પાર્ટીમાં ઓબામાની પકડ મજબૂત સાબિત થઈ છે, જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટનને 20 જુલાઈએ બાઇડનને સમર્થન આપ્યું હતું. પરંતુ રવિવારે રાત્રે બાઇડનના ખસી ગયા પછી હવે બિલ હિલેરીએ કમલાને સમર્થન આપ્યું છે. અમેરિકાના ઇતિહાસમાં એવો પહેલીવાર હશે કે પ્રાઇમરી જીત્યા પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ઉમેદવારે પીછેહઠ કરી હોય. મહત્વનું છે કે 27 જૂને ડિબેટમાં બાઇડનની હાર પછી અમેરિકાના રાજકારણમાં ઉથલ પાથલ શરૂ થઈ ગઈ હતી અને ડેમોક્રેટિક કેમ્પમાં બાઇડનની ઉમેદવારી સામે લાંબી બંદી શરૂ થઈ છે. તેના પરિણામે રવિવારે બાઇડને રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.